જામનગરમાં ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં એક નિર્માણાધીન ઇમારત સંલગ્ન નવનિર્મિત દુકાનોની તાળાબંધી કરવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. જરૂરી મંજૂરી વગર બાંધકામ થયું હોવાને પગલે 7 દુકાન સીલ કરવામાં આવી હોવાની માહિતી છે. સવાલ એ પણ ઉદ્ભવે છે કે શું આટલું મોટું બાંધકામ થઈ ગયા પછી તંત્ર જાગ્યું છે. ખંભાળિયામાં ગત રાત્રે અશોકભાઈ ગોકાણી નામના વેપારી સાથે લૂંટ થઈ હતી. તેમના હાથમાંથી રોકડ ભરેલ થેલો ઝૂંટવી લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા, જે પછી તુરંત ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લઈ લગભગ 4.25 લાખ જેટલી રકમ કબજે કરી 100% મુદ્દામાલ રિકવર કરી લીધો છે. ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. માનનીય રાજકોટ રેન્જ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી નિતેશ પાંડે સાહેબ દ્વારા જિલ્લાની અંદર બનતા ગંભીર ગુનાઓની અંદર સત્વરે અને કડક કાર્યવાહી કરવા માટે સતત માર્ગદર્શન અને સૂચના થઈ આવતી હોય છે. ગતરોજ રાત્રિના 9:30 કલાકના આસપાસ ફરિયાદી શ્રી અશોકભાઈ ગોકાણી નાવ કે જેમની જથ્થાબંધ ખોળ અને અનાજ કરિયાણાની દુકાન જોધપુર નાકા પાસે આવેલી છે, તેઓ પોતાની દુકાન વધાવીને એક્ટિવા ઉપર એક થેલીમાં રોકડ રૂપિયા 73,660 રૂપિયા અને હિસાબની નોટ સાથે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રામનાથ સોસાયટીની અંદર 2 જેટલા અજાણ્યા ઇસમો છુપાઈને બેસેલા હતા, જેમનું એક્ટિવા બોમ્બ ઉપર સ્લો થતાં એમને ધક્કો મારી પાડી દઈ શરીરે ઈજાઓ કરી અને રોકડ રકમનો થેલો જૂંટવી અને 2 અજાણ્યા ઇસમો ભાગી ગયેલા એવી બાતમી હકીકત મળતા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક ફરિયાદ વગેરે નોંધી બનાવ સ્થળની અમારા દ્વારા તેમજ LCVPI KK ગોયલ દ્વારા, ખંભાળિયા PI શ્રી રાણા સાહેબ દ્વારા તેમજ ડિસ્ટાફ PSI શ્રી જરૂર દ્વારા વિઝિટ કરી શકમંદોને ઝડપવા માટે CCTV સર્વેલન્સ ચેક કરવા, સરદારોને ચેક કરવા, ફૂટેજ તપાસવા તેમજ સાહેબો તપાસવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી. તે દરમિયાન મળેલી બાતમી હકીકતના આધારે તેમજ ક્રાઇમ ટ્રેક એપ્લિકેશન દ્વારા મળેલા CCTVને દ્વારા શકમંદોને ઝડપવામાં આવેલ, જે શકમંદોની વધારે પૂછપરછ કરતા સમગ્ર ગુનો લૂંટનો જે હતો એની હકીકત જણાઈ આવતા પૂછપરછ કરતા રોકડ 73,660 સાથેનો પૂરેપૂરો મુદ્દામાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા, ખંભાળિયા તેમજ LCVPની ટીમો દ્વારા રિકવર કરવામાં આવી ગુનો ખૂબ જ ટૂંકી મુદતની અંદર ડિટેક્ટ કરવામાં આવેલ છે. આગળની તપાસ ટાઉન PSI શ્રી ચૌહાણના હોસ્ટ ચલાવી રહેલા છે. અત્યાર સુધીમાં 3-1 આરોપી પકડી લેવામાં આવેલા છે. આરોપી નહીં, અગાઉ કોઈ શંકાસ્પદ ગુનેગારની હકીકત જણાયેલી નથી, પરંતુ આ છૂટક મજૂરીનું કામ કરતા હતા. જય માતાજી, જય ભવાની. હું જામનગર થી રાઠોડ પારસબા. આ પદ્મની ભાઈએ તો હવે ઉપાડો લીધો છે, હવે બોલવું નતું પણ હવે બોલવું પડે છે. જામનગરમાં જે આ સંજયભાઈ છે એમના વિશે અનાપ શનાપ બોલે છે, અને તમને કઈ અનાપ શનાપ નથી બોલ્યા તો હું ઉપડી આવેલી છું ઘર જલીન બેસને. કીર્તિ પટેલ ને કેમ જવાબ નો દીધો? કેમ કે એ બધું જાણે છે, એટલે ઓછું ભારી વધારે દબાવસ. અમારે જામનગર નું નામ ન લેતા હો, મહેરબાની કરી ના કઈ રાજકોટ નથી, કઈ ધંધો કામ છે કે નથી? અમે વિરોધ કર્યો, દેખાય છે ક્યાંય? અમે કઈ ઘરના માણાને હાલવા જેવા નથી રહેવા દીધા. અમારા જામનગરના કોઈ નું નામ ન લેતા. મહેરબાની કરીને હજી માન મર્યાદામાં જ કહું છું, આ બીજી વાર વિડીયો બનાવ્યો છે મેં. અમે કઈ બીતી નથી, બીતા નથી તમારાથી. જામનગર આવો હાલ્યા જાવ છો. અમારા સંજયભાઈ શું કરે શું નથી કરતા, અમારે મીડિયા નથી દેવું. કઈ કોઈ વડીલ છે કે નથી કોઈ કહેવા વાળું? સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.